तो ये पांगरी ने कदी पुष्प बनशे, पर आप जो अंतर में हशे तो ये पांगरी ने कदी पुष्प बनशे, मनोरथो स्वप्न मही हशे तो सिद्धि रूपे कार्य विशेष जन्मशे। हवे अहीं उपस्थित एक बीआरएस ना विद्यार्थी मित्र साहिल भाई पण पोतानी वात रजू करवा मांगे छे, आपणे एमने एक तक आपी। बहुत स्टेज पर बैठेला महानुभव तथा वाला शिबिरार्थी भाइयों ने बहनों ने बाहर थी आवेला कार्यकर भाइयों, बस हूँ एटलू ज कहवा मांगू छू के 1 થી 7 દિવસ ની શિબિર માં હું જે શીખ્યો તે અનુભવ તમને જણાવવા માંગુ છું। 1 થી 7 દિવસ ની શિબિર માં રોજે રોજ જે દૈનિક કાર્યક્રમો કરવામાં આવતા હતા તેમાં પહેલું તો એ પસંદ આવ્યું કે જે અનુભવ વ્યવસ્થાપન કઈ રીતે શું કરવું, ક્યાં મેનેજમેન્ટ કરવું, કઈ રીતે સમજાવવું, કઈ રીતે અવાજ ઓછો કરવો, ક્યાં શું કરવું, કઈ રીતે લોકોને કાબુમાં રાખવા, એ બધું મને ખાસ જાણવા મળ્યું છે। પહેલા તો જયારે અમારે શિબિરનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મંડપની વ્યવસ્થા અમારા હાથમાં આવી ત્યારે અમને ખબર પડી કે મંડપ ક્યારે બાંધો, કઈ બાજુ બાંધો, ક્યારે બાંધો, કઈ રીતે બાંધો, તેની વ્યવસ્થા કઈ રીતે કરવી, તે અમને ખૂબ સારો અનુભવ મળ્યો। ત્યારબાદ આ શિબિરાર્થી 1 થી 7 દિવસમાં જે અનેક જાતના કાર્યક્રમો થયા, દૈનિક કાર્યક્રમો જેવી રીતે ઈશ્વરભાઈ પટેલ અમને કરાથા શીખવાડ્યા, તેમાં બહેનોને કઈ રીતે પોતાનું સ્વરક્ષણ મેળવવું, ભાઈઓએ કઈ રીતે રક્ષણ મેળવવું, પછી પિન્ટુભાઈ ચુડાસમાએ જે યોગો શીખવાડ્યા, યોગ શિબિરમાં શું કરવું, કઈ રીતે રક્ષણ મેળવવું તે પણ શીખવાડ્યું। ત્યારબાદ બૌદ્ધિક વ્યાખ્યાનમાં અનેક મહાનુભાવ કે જેમને અમને લાવ મળ્યો, જેવા કે મુસાફિર પાલનપુરી, કલ્યાણસિંહ, દાદા દાદી, બહારથી પધારેલા બીજા ભાઈઓ, મનસુખભાઈ સલ્લા અને બીજા મહાનુભાવો કે જેઓએ પોતાના જીવનમાં શું કર્યું, 1 થી 100 સુધી શું કર્યું, કઈ રીતે કર્યું, શું કરવાનું, તેમાંથી આપણને શું શું મળ્યું તે ખૂબ જ સારું ગમ્યું। તેમાંથી આપણે દોસ્તો શીખવા જેવું કંઈ છે, તે જાત અનુભવ કરવા જેવો છે, તેમાંથી કંઈ આપણે શીખવા જેવું છે, અનુભવ કરવા જેવું છે કે જે માણસ આત્મીય છે ને બધું કરી શકે છે, આપણે કેમ ના કરી શકીએ, આપણે પણ માણસ છે ને એ પણ માણસ છે, એમાં અને આપણામાં કોઈ ફરક નથી, એ થઈ શકે છે, નથિંગ પોસિબલ ઇન ધ વર્લ્ડ, દુનિયામાં કોઈ બી વસ્તુ અશક્ય નથી, બધું શક્ય છે, કેમ ના થાય, બધું થાય, એના માટે મહેનત ખર્ચ અને પ્રેમ જોઈએ, બધી વસ્તુ થઈ શકે, કોઈ બી વસ્તુ અશક્ય નથી। અને મને અહીંથી વધુ સૌથી વધુ પસંદ એ આવ્યું કે 1 થી 7 દિવસમાં કઈ રીતે મેનેજમેન્ટ કરવું, આ વસ્તુ કઈ સામાન્ય વસ્તુ નથી કે તરત થઈ જાય છે, કઈ રીતે વિદ્યાર્થીઓને જમાડવા, શું કરવું, કઈ રીતે આયોજન કરવું, વ્યવસ્થા કરવી, મહેમાનોને લાવવા, સ્ટેજ અનુભવ કરવો, સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવા, બધી વસ્તુ બહુ ખૂબ જ સારી થઈ છે, અને પ્રમાણમાં ઇન્શાલ્લાહ મને મોકો મળશે તો આવતી વખતે એસવામાં પણ હું શિબિરમાં ભાગ લઈશ તેવી નમ્ર વિનંતી, બસ અસ્તુ। મિત્રો, વિનય મંદિર રતનપુરની બે વિદ્યાર્થીની બહેનો એ પાલનપુર તાલુકામાં બેન શ્રી ઋષાબેન સમગ્ર પાલનપુર તાલુકામાં પ્રથમ સ્થાન મેળવીને 5,000 રૂપિયાનો રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર મેળવે છે, અને ડાભી ચંદ્રિકાબેન એ ત્રીજું સ્થાન મેળવીને 5,000 રૂપિયાનો પુરસ્કાર રાજ્ય સરકાર તરફથી મેળવે છે। આપણે પૂજ્ય દાદા અને મહેમાનોને વિનંતી કરીએ કે એમને આ પ્રમાણપત્ર અને ચેક અર્પણ કરે, હર તકદીર સે પહેલે ખુદા ખુદ બંદે સે પૂછે કે બતા તેરી રજા ક્યા હૈ। આદરણીય જીતુભાઈ ચંદ્રિકા બેનને પ્રમાણપત્ર અને 5,000 રૂપિયાનો જે રોકડ પુરસ્કાર એમને મળ્યો છે એ આપીને એને સન્માન છે। આ જ રીતે તમે શાળા અને કક્ષાએ બરછી ફેંકમાં પણ જઈ આવેલા છે। હવે કન્યા વિદ્યાલય રતનપુર પ્રમાણપત્ર ગ્રહણ કરશે। વિનય મંદિર વિરમપુર અને પ્રતિનિધિ મિત્રો આગળની હરોળમાં બેસે, આદરણીય
आवाजो विनय मंदिर हाँ आम आवाजो आवाजो जनक मोड़ो आवाजो आवाजो मारी साइड किरीटी तमे आम शुरू करो आम भरी जाओ डा विद्यार्थी आवाजी जो तोड़े ये जना फुटा पड़े हाँ एम भरे अपना शिबिराधिपति आदरणीय श्री शिवभाई ना हस्ते प्रमाण पत्र ग्रहण करते स्वीकारो आभार विनय मंदिर पालड़ी आभार ते सब एम परिचित थशो गोपीबेन पण एमनी साथे अहीं स्टेज पर आवे पोंडिचेरी स्थित अरविंद आश्रम मां पोतानी सेवा आपी रह्या छे આ સાઈડ થઈ જાવ મારી સાઈડ થોડું જરા હા એમઆરએસ વિભાગના શિબિરાર્થી મિત્ર બસ એટલે સાઈડમાંથી હા હા આ બાજુ આ સાઈડ આવ્યો આવાજો ખૂબ જ સુંદર મનને તરબોળ કરી દે એવો સરસ મજાનો કાર્યક્રમ આપ્યો છે. મને આજે આ કાર્યક્રમ જોયા પછી 5 દાયકા પહેલા હરિભાઈ જયારે ગદ્દી ચડ્ડી પહેરીને બનાસકાંઠામાં આવેલા અને સેવાદળનો જે કાર્યક્રમ કરતા એ જયારે જોયો એ આજે મને યાદ આવે છે. તમે જે કાર્યક્રમ કર્યો એમાં કેટલાક વિશિષ્ટ મને આજ્ઞા જે પ્રયોગ કર્યો છે એ તો ખરેખર અભિનંદનીય છે, બિરદાવવા લાયક છે. એના માટે જે શિક્ષકોએ જે લોકોએ તાલીમ આપવામાં મહેનત કરી છે એને પણ ધન્યવાદ ઘટે છે. બીજો જે પિરામિડ ઘણી વખત જોઈ છે, જુદી જુદી પ્રકારની પણ જોઈ છે, પણ પિરામિડ કર્યા પછી ચાલીને પિરામિડ આગળ વધે છે એ અહીંયા પ્રથમવાર મને જોવા મળ્યું છે. અહીંયા હું શિક્ષણ સમિતિમાં ચેરમેન હતો એ વખતે મને હમણાં જ એક બેન મળ્યા જમનાબેન અને એમને મને યાદ કર્યો એટલે એ વખત યાદ આવે છે કે અમે પણ એ સ્કાઉટની પ્રવૃત્તિ શરૂ કરી હતી એ વાત આજે યાદ આવે છે. જમનાબેને યાદ કરી માટે એમને બી હું આભાર માનું છું. તમે લોકોએ જે એ શીખ્યા છો એ તાલીમ અત્યારે શીખી લીધા પછી માત્ર ભૂલી ન જતા, હવે એ તાલીમને આગળ ને આગળ દીપાવજો. તમારી સાથે તમારા જે મિત્રો હોય એ લોકોને પણ એમાં ફરવજો અને તમે બધા વ્યસનોથી દૂર રહીને એક સારા નાગરિક બનો એવી શુભેચ્છા પાઠવું છું. તથા મહાનુભાવો અને વાલા પ્રિય પ્રયોગવીર મિત્રો, સમય ઘણો થયો છે સવારથી.